પાટણમાં બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો પાટણ આરએસએસના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને લોકડાઉનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આંબેડકરની 129મી જન્મજયંતિ છે. આપણે જાણીએ છીએ કે પૂજ્ય બાબા સાહેબ આંબેડકર ભારતના સંવિધાન કરતા રહ્યા, ભારતને સારામાં સારું બંધારણ એમને આપ્યું છે. સામાજિક સમરસતા, જે સમાજનો શોષિત વંચિત પીડિત વર્ગ છે એને પણ સમાજના સંપન્ન વર્ગની સાથે લાવીને અને રાષ્ટ્રની ઉન્નતિ કઈ રીતે થઈ શકે એવો વિચાર આઝાદી પહેલાંના સમયમાં બાબા સાહેબ આંબેડકરજીએ કર્યો. આજે પણ આપણે જોઈએ છીએ કે પૂજનીય બાબા સાહેબ આંબેડકરના જે વિચારો છે આ રાષ્ટ્ર માટે, એની ઉન્નતિ માટે શું કરી શકીએ, સમાજ એકત્ર થઈને ભારત માટે શું કરી શકે, એ વિચારો આજે પણ એટલા જ યોગ્ય છે. દર વર્ષે પૂજનીય બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે પાટણમાં શોભાયાત્રાઓ નીકળે છે એનું સ્વાગત અને પુષ્પ અને માલ્યાર્પણ કરવામાં આવે છે. પરંતુ અત્યારે કોરોના મહામારી વચ્ચે એ શક્ય ન બની શકે, એટલા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જે પ્રધાનમંત્રીજીનું આહવાન છે એને ધ્યાનમાં રાખીને સંઘ દ્વારા ફક્ત બે કાર્યકર્તાઓ દ્વારા જ અત્યારે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરને ચરણ વંદન કરવા માટે સંઘના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે. હાલમાં પણ આપણે જોઈએ છીએ કોરોના મહામારીમાં પણ રાષ્ટ્ર એક થઈને આવવાની જરૂર છે. આ જ વિચાર પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે આઝાદી પહેલાં પણ આપ્યો હતો કે જ્યારે સમાજ એક થઈને આગળ આવશે ત્યારે રાષ્ટ્રને ફક્ત આઝાદી જ નહીં પણ એના પછીનો પણ રાષ્ટ્રનો જે ઉન્નતિનો માર્ગ છે એ બહુ સરળ થશે. એટલે ફરીથી એક વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પણ રાષ્ટ્રના તમામ લોકોને આહવાન છે કે પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે જે વાત કરી હતી, સમાજના શોષિત વંચિત પીડિત એ જે વર્ગ છે એની સાથે ખભે ખભો મિલાવીને આ રાષ્ટ્રને આગળ કઈ રીતે લઈ જઈ શકાય એ આજે 21મી સદીમાં આ સમાજે, ભારતીય સમાજે વિશ્વને સમજાવવું પડશે. કુલદીપ રૂહાણા.